હવે આપણે ઉદાહરણો જોઈએ તો ઉદાહરણ નંબર 9 તમને આ રીતે રકમ આપી છે. જ્યારે પણ કોઈ એક હાર કે કોઈ એક સ્તંભ ખૂબ મોટો દેખાય અને બાકીની બંને હાર નાની હોય સરખામણીમાં, તો એનો મતલબ કે આ જે છે એ ક્યાં તો આનો ગુણક હોવો જોઈએ અથવા સરવાળા સ્વરૂપે મળે. ઓકે, અહીંયા જોઈએ તો 17 વડે ભાગી શકાય છે અને અહીંયા 3 અને અહીંયા 6 વડે. એનો મતલબ કે હું 6 × 17, 6 × 3 અને 6 × 6 લખું છું તો પહેલી હારમાંથી 6 કોમન નીકળશે, અહીંયા આવી જશે 17, 3 અને 6, પહેલી અને ત્રીજી હાર સરખી થઈ ગઈ. એનો મતલબ કે નિશ્ચયકનું મૂલ્ય 0. ઓકે, ઉદાહરણ 10, સરવાળા પ્રમેય જે કર્યો છે આપણે, સરવાળા પ્રમેયનો જ ઉપયોગ છે. LHS ABC, A પ્લસ 2X, B પ્લસ 2Y, C પ્લસ 2Z. બીજી હારમાં સરવાળો છે તો સરવાળા પ્રમેયનો ઉપયોગ કરતાં એ સરવાળો છૂટો પડશે. સરવાળો છૂટો કઈ રીતે પડશે? તો કે પહેલી અને ત્રીજી હારમાં કોઈ ચેન્જ નહીં, માત્ર ને માત્ર બીજી હારમાં સરવાળો છૂટો પડે. સરવાળો પ્રમેય એવું કહેવા માંગે છે કે કોઈ એક હાર કે કોઈ એક સ્તંભમાં જ સરવાળો છૂટો પડે, બાકીની બંને હાર અને બંને સ્તંભ એઝ ઇટ ઇઝ રહે છે. તો આપણે બીજી હારમાં સરવાળો છૂટો પાડ્યો તો અહીંયા એ બી સી લખ્યું અને 2X 2Y અને 2Z છૂટા પાડ્યા. ઓકે, અહીંયા જોઈ શકો બીજી અને ત્રીજી હાર સમાન. અહીંયાથી જો હું 2 કોમન કાઢી લઉં તો બીજી અને ત્રીજી હાર સમાન થશે. અહીંયા પહેલી અને બીજી હાર સમાન છે, અહીંયા બીજી અને ત્રીજી હાર સમાન થશે. નિશ્ચયકનું મૂલ્ય 0. ઉદાહરણ નંબર 11, એ 2A, 3A, એ પ્લસ બી, 3A પ્લસ બી, 6A પ્લસ 3B. હવે અહીંયા તમે જોશો તો આના જે ગુણક છે એ જ ગુણક અહીંયા છે અને એ જ ગુણક અહીંયા સીમા છે. તો એક દાખલો સ્વાધ્યાયમાં છે એ મુજબ કરો તો પણ ચાલે કે પહેલી હારમાંથી, પહેલાં સ્તંભમાંથી એ કોમન કાઢી લો, અહીંયા 1, 2, 3 વધે છે, એને માઇનસ બી વડે ગુણીને આમાં ઉમેરો અને માઇનસ સી વડે ગુણીને આમાં ઉમેરો તો આ નીકળી જશે. સી, 2C અને 3C વાળી કોલમ અહીંયાથી આ નીકળી જશે. ફરીથી આના જે સહગુણક છે તે જ સહગુણક અહીંયા બીના છે. તો ફરીથી એ જ પ્રોસેસ કરી શકાય. જો એટલી પ્રોસેસ નથી કરવી, લાંબી પ્રોસેસ પડે એ નથી કરવું, તો અહીંયા એ છે, અહીંયા 2A છે અને અહીંયા 3A છે, તો અહીંયા હું માઇનસ 2A સાથે ગુણીને અહીંયા ઉમેરું તો અહીંયા 0 આવે. એ જ રીતે અહીંયા માઇનસ 3A સાથે ગુણીને અહીંયા ઉમેરું તો અહીંયા 0 આવે. ઓકે, પહેલો સ્તંભ ઇઝી થઈ જશે. બીજા અને ત્રીજા સ્તંભમાં પ્રક્રિયા કરવા માટે મેં નીચે સાદુરૂપ આપ્યું છે. પહેલાં જોઈ લઈએ, રો 2ને રો 1ને માઇનસ 2 વડે ગુણીને રો 2માં ઉમેરતા અને રો 1ને જ માઇનસ 3 વડે ગુણીને રો 3માં ઉમેરતા. તો શું પ્રક્રિયા થશે? તો કે પહેલી હારમાં કોઈ ચેન્જ નથી, બીજી હારમાં અહીંયા તો ઓબ્વિયસલી 0, 0 થઈ જશે. હવે અહીંયા લખવા માટે ઘટકો મેં શું કર્યું? તો કે પહેલી હારને પહેલાં માઇનસ 2 વડે ગુણ્યું એટલે માઇનસ 2A, માઇનસ 2B, અહીંયા થઈ જશે માઇનસ 2A, માઇનસ 2B અને માઇનસ 2C. ઓકે, બીજી હારમાં ઉમેરું છું એટલે કે પ્લસ 3A અને પ્લસ 2Bમાં ઉમેરું છું, કેટલા વધશે? આ બંને કેન્સલ, વધશે માત્ર A. મિત્રો, A વધે છે, આપણે અહીંયા A લખી દઈએ. અહીંયા એ જ રીતે 2C કેન્સલ થશે, આ ત્રણેયને અહીંયા એડ કરશું તો વધશે કેટલા? તો કે 2A પ્લસ B, એટલે મેં 2A પ્લસ B અહીંયા લખી દીધા. ઓકે, ફરીથી 3માં શું ચેન્જ થશે? તો કે માઇનસ 3 વડે ગુણવાનું છે. તો પહેલાં રો 3ને મેં માઇનસ 3 વડે ગુણી દીધું, આખી આખી રો જોઈ શકો તમે અહીંયા પણ અને અહીંયા પણ. ઓકે, હવે રો 3માં ઉમેરવાનું છે તો ઉમેરતા મને મળશે આ બંને કટ, આ બંને કટ, વધશે માત્ર 3A અને અહીંયા વધશે 7A અને અહીંયા પ્લસ 3B. ઓકે, હવે તમે સરળ સ્વરૂપ આપી શકો, વિસ્તરણ થઈ શકે, પણ હજી થોડું મને કોમ્પ્લિકેટેડ લાગે છે. જો સાદુરૂપ આપશો તો જવાબ આવી જ જશે, હજી સાદુરૂપ નથી આપવું. તો તમે એમ કરી શકો, અહીંયા A છે, અહીંયા 3A છે, તો માઇનસ 3 વડે ગુણી અને રો 3માં ઉમેરો. રો 2ને માઇનસ 3 વડે ગુણીને રો 2માં ઉમેરો તો તમારું અહીંયા 0 આવી જશે આ રીતે. અને સાદુરૂપ આ હારનું, જો આ તો 0 જ છે, એમાં કોઈ ચેન્જ નથી આવવાનો. આને તમે માઇનસ 3 વડે ગુણશો એટલે અહીંયા 0 થઈ જશે. આને માઇનસ 3 વડે ગુણશો એટલે માઇનસ 6A, માઇનસ 3B. મેં અહીંયા લખ્યું છે માઇનસ 6A, માઇનસ 3B. શેમાં ઉમેરવાનું છે? તો કે પ્લસ 7A, પ્લસ 3B માં. એટલે એ ઉમેરશો એટલે 3B 3B કેન્સલ, અહીંયા વધશે A. ઓકે, તો મેં ઘટક લખી દીધો અહીંયા A, પહેલી હાર એઝ ઇટ ઇઝ, બીજી હાર એઝ ઇટ ઇઝ, માત્ર ત્રીજી હારમાં ચેન્જ, જે ચેન્જ છે એ લખ્યો છે. હવે માત્ર વિસ્તરણ કરવાનું છે તો અહીંયા આવશે A, આ બંનેનો ગુણાકાર કરશો એટલે એ સ્ક્વેર, અને અહીંયા 0 છે એટલે પ્રતિવિકર્ણ તમારો 0 થઈ જશે, એટલે જવાબ આવશે A ક્યુબ. ઉદાહરણ 11 માટે મેં તમને કીધું છે એ પ્રમાણે ઓરવાળી રીત. તો
રકમમાં તમે જોઈ શકો કે પહેલી હારમાંથી સોરી પહેલા સ્તંભમાંથી એ કોમન કાઢી શકાય, તો એ કોમન કાઢી લઈએ તો વધશે 1, 2, 3. હવે તમે બીજા સ્તંભ અને ત્રીજા સ્તંભને જોશો તો બીના જે સહગુણક છે એ 1, 2, 3 જ છે. અહીંયા સીના જે સહગુણક છે એ 1, 2, 3 જ છે. તો હું કોલમ 2માં ચેન્જ કરું છું. કોલમ 2માં શું ચેન્જ કરું છું? તો કે કોલમ 1ને માઇનસ બી સાથે મલ્ટીપ્લાય કરીને કોલમ 2માં ઉમેરું છું. એ જ રીતે કોલમ 1ને જ માઇનસ સી સાથે મલ્ટીપ્લાય કરીને કોલમ 3માં ઉમેરું છું. એટલે શું થઈ જશે? તો કે અહીંયા આવશે માઇનસ બી, માઇનસ 2b અને માઇનસ 3b. એટલે આ ટર્મ આખી કેન્સલ, ફક્ત એ ટર્મ વધશે. એ જ રીતે સીવાળી ટર્મ કેન્સલ થઈ જશે, ફક્ત એ અને બીવાળી ટર્મ જ વધશે. ફરીથી કોલમ 2માંથી પણ એ કોમન નીકળે છે. અહીંયા એ ઓલરેડી કોમન કાઢેલો હતો, હવે એ સ્ક્વેર થઈ જશે. આના સગુણક આવે છે 1, 3, 6. ફરીથી અહીંયા બીવાળા કોલમને જુઓ, બીવાળી કોલમને જોશો તો એના સગુણક 1, 3 અને 6 જ છે. તો ફરીથી કોલમ 2ને માઇનસ બી સાથે મલ્ટીપ્લાય કરીને કોલમ 3માં ઉમેરું છું, એટલે આ ટર્મ પણ કેન્સલ થઈ જશે. અહીંયા આવશે માઇનસ બી, માઇનસ 3b અને માઇનસ 6b. આમાં ઉમેરશો એટલે એ ટર્મ 0. 1, 2, 3 એઝ ઇટ ઇઝ, 1, 3, 6 એઝ ઇટ ઇઝ. ફરીથી આમાંથી એ કોમન નીકળશે, એ ક્યુબ થઈ જશે અને અહીંયા વધશે 1, 4, 10. તમે ધારો તો હજી એક સ્ટેપ કરીને અહીંયા 0, 0 લાવી શકો, નહીં તો ડાયરેક્ટ વિસ્તરણ કરો. એ ક્યુબ એઝ ઇટ ઇઝ અહીંયા થશે 30 - 24 - 1, 20 - 12 અને 1, 12 - 9 વધશે અહીંયા 6, અહીંયા 8, માઇનસ સાથે ગુણશો -8 અને +3, 9 - 8 - 1, 1 ક્યુબ. 12 તમને ડેલ્ટા આપ્યો છે, એક્સ પ્લસ વાય, વાય પ્લસ ઝેડ, ઝેડ પ્લસ એક્સ, ઝેડ એક્સ વાય, 1, 1, 1. બહુ ઇઝી એક્ઝામ્પલ છે. ખાલી તમે બીજી હારને પહેલી હારમાં ઉમેરી દેશો એટલે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ મળી જશે. એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ કોમન કાઢી લો, બે હાર સમાન, નિશાયકનું મૂલ્ય 0. ઉદાહરણ 13, ડેલ્ટા 1, 1, 1, એ બી સી, બી સી, સી એ, એ બી. ઓકે, હવે અહીંયા તમારે જે RHS મેળવવાની છે, RHS જે મેળવવાની છે એને ધ્યાન પર લઈએ તો a - b, b - c અને c - a. એનો મતલબ કે મારે બે હારની બાદબાકી કરવાની છે. કોઈ પણ બે હારની બાદબાકી કરી શકો. અહીંયા 0, 0 પણ આવી જશે અને સાથે તમને બે અવયવ મળશે. હવે ધ્યાન થોડું અહીંયા રાખવાનું છે કે √2 R1ને -1 વડે મલ્ટીપ્લાય કરીને R2માં ઉમેરું છું, એટલે અહીંયા બી માઇનસ એ થઈ જશે. અહીંયા માઇનસ બી સી, તો સી એ માઇનસ બી સી, તો સી કોમન કાઢી લો એટલે એ માઇનસ બી મળે. અને એ જ રીતે R3માં પણ બાદબાકી કરવાની છે R1ની, તો સી માઇનસ એ અહીંયા તો ઇઝીલી મળી જશે. અહીંયા એ બી માઇનસ બી સી લખાશે, તો બી કોમન કાઢો એટલે એ માઇનસ સી થઈ જાય. હવે એ માઇનસ બી અને એ માઇનસ સી અવયવ કોમન કાઢું છું. તમે RHSમાં જોશો તો મને સી માઇનસ એ જોઈએ છે, એ રીતે પણ કાઢો તો અહીંયા માઇનસ સાથે મલ્ટીપ્લાય કરવું પડે, ને જો એ માઇનસ સી કાઢો તો અહીંયા માઇનસ સાથે મલ્ટીપ્લાય કરવું પડે. કોઈ ફરક નહીં પડે, જવાબ તમારો એઝ યુઝ્યુઅલ આવી જ જશે. 1, 0, 0 અહીંયા એ, આ બંને કોમન કાઢું છું પણ અહીંયા એ માઇનસ બી કોમન કાઢું છું, એનો મતલબ કે અહીંયા મારે માઇનસ સાથે મલ્ટીપ્લાય કરવાનું. એ જ રીતે અહીંયા એ માઇનસ સી કોમન કાઢું છું એટલે અહીંયા પણ માઇનસ સાથે મલ્ટીપ્લાય કરવાનું. આ અવયવ કોમન નીકળી ગયો છે. √2માંથી એ માઇનસ બી કોમન કાઢ્યો, √3માંથી એ માઇનસ સી કોમન કાઢ્યો. અહીંયા 0 છે એટલે કોઈ ફરક નહીં પડે. એટલે રો કોલમ 3 તમારી આવી રીતે આવશે, બી સી, સી, બી. ઓકે, હવે નિશ્ચાયકનું વિસ્તરણ કરીએ તો ખાલી પ્રથમ સ્તંભની મદદથી કરીએ તો માઇનસ બી, માઇનસ માઇનસ, પ્લસ સી. હવે આ બંને મારે નેગેટિવ જોઈએ છે કે ઉલટા અવયવ જોઈએ છે. અહીંયા જોઈએ છે સી માઇનસ સી અને અહીંયા જોઈએ છે બી માઇનસ સી. તો બંનેને હું માઇનસ સાથે મલ્ટીપ્લાય કરું અથવા બંનેમાંથી માઇનસ કોમન કાઢું, -1 નો વર્ગ, એટલે બી માઇનસ સી અને સી માઇનસ સી આવી જશે. ઓર્ડરમાં ગોઠવી દઈએ એટલે એ માઇનસ બી, બી માઇનસ સી અને સી માઇનસ એ, RHS. ઓકે, ઉદાહરણ નંબર 14, ત્રીજી વાર આ સમ આવ્યો આ ટાઈપનો. જો તમે બી પ્લસ બી 2b, સી પ્લસ સી 2c, એ જ રીતે R1 પ્લસ R2 પ્લસ R3 કરશો તો 2 કોમન નીકળશે. એક એક્સ પ્લસ વાય વાળો સમ હતો, એમાં બધી જગ્યાએ એક્સ પ્લસ વાય હતા, તો 2x + y કોમન નીકળતું હતું. અહીંયા બી સીનો ઉપયોગ કર્યો છે, અહીંયા એસીનો અને અહીંયા એબીનો, એટલે માત્ર ને માત્ર 2 કોમન નીકળશે. હવે વારાફરતી બાદબાકી કરતા જાઓ. હું શું કરું છું? તો કે √2ને -1 સાથે મલ્ટીપ્લાય કરીને √1માં ઉમેરું છું, એટલે અહીંયા બી બી કટ થઈ જશે, સી વધશે, અહીંયા 0 થઈ જશે અને અહીંયા બી બી કટ થશે, એ વધશે. ઓકે, એટલે આ થઈ ગઈ તમારી √1 ચેન્જ. ઓકે, √2માં કોઈ ચેન્જ નહીં, √3માં કોઈ ચેન્જ નહીં. હવે
रो वन ने माइनस वन साथ मल्टीप्लाय कर थ्री में उमरूँ केम तो कि सी सी जीरो थी जैसे अँ तो जीरो है कोई फरक नहीं पड़े अँ ए कट थी जैसे मात्र बी वधशे एटले कंईक आवो निश्चयक आवशे तमारो फरी थी रो थ्री जे चेन्ज करी छे जे नवुं लेटेस्ट चेन्ज करीए छे एने माइनस साथ मल्टीप्लाय कर बाकी हार में उमरीए छे विचारीए कि मेक्सिमम जीरो केवी रीते आवी शके तो अँ रो थ्री ने माइनस वन साथ मल्टीप्लाय कर रो टू में उमरु छूँ एट्ले आ फाइनल निश्चयक आवशे सादु रूप आपसो एकदम इजीली सी सी नो सगुणक प्लस एट्ले सी ए बी माइनस जीरो एट्ले सी ए बी अने अहींया थई जशे ए बी सी माइनस जीरो एट्ले ए बी सी टू ए बी सी इंटू टू एट्ले के फोर।